ગુજરાતમાં નવા મંત્રીમંડળની જાહેરાત ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. નવા મંત્રીઓ થોડી જ વારમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેશે. આજે સાંજ સુધીમાં નવી સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સિનિયર નેતાઓને મંત્રીમંડળમાંથી પડતા મુકાય તેવી સંભાવનાના પગલે નારાજગીનો માહોલ છે. આવા સંજોગોમાં ગાંધીનગરના રાજભવન ખાતેથી અમારા સંવાદદાતા મયુર મેવાડા વધુ માહિતી આપી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની રાજનીતિની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો ગયા શનિવારે બપોરના સમયે અચાનક જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ એટલે કે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સીએમની રેસ માટે થઈને અલગ અલગ નામો સામે આવ્યા અને આખરે ગાંઠોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને જે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તે બનાવવામાં આવ્યા. ત્યારબાદ ગઈકાલે જે કહી શકાય કે એક નાટ્યાત્મક આખો ડ્રામા જેવું જે છે તે જોવા મળ્યું હતું. કારણ કે ગઈકાલે જે મંત્રીમંડળ છે તેની શપથવિધિ થવાની હતી, પરંતુ કોઈ કારણોસર જે આ શપથવિધિ છે તે રદ કરવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે આ શપથવિધિ પહેલાં જે મંત્રીમંડળનું જે જાહેરાત કરવાની હતી તેની અંદર ક્યાંક અંદર જે સિનિયર નેતાઓ છે તેને પડતા મૂકવાની વાત જે આવી હતી અને તેને જ લઈને જે આ આખો જે ભાજપને અંદર અંદરનો વિખવાદ છે તે વિખવાદ સામે આવ્યો હતો. પરંતુ આજે 1:30 વાગે આ શપથવિધિ છે તે કરવામાં આવશે અને તેને જ લઈને રાજભવન ખાતે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવેલી છે. અત્યારે હાલ બી આપ જોઈ રહ્યા છો કે જે તૈયારીઓની આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે. જે ડોમ છે તે ડોમ બી અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ડોમ જોવા મળી રહ્યો છે અંદરના જગ્યાએ જે ખુરશીઓ પાથરવામાં આવી છે, સ્ટેજ છે તે બી બનાવવામાં આવી રહ્યું છે. એટલે કહેવાય છે કે આજે 1:30 વાગે જે આ શપથવિધિ છે તે શપથવિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે વાત કરીએ તો જે ગુજરાતનું જે નવું મંત્રીમંડળ છે તે મંત્રીમંડળ છે તે સ્થાપવામાં આવશે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે સિનિયર નેતાઓને જે પડતા મૂકવાની વાત છે તે પડતા મૂકવાની વાતને લઈને જ જે અંદરોઅંદર મોટા પાયે વિખવાદ છે તે વિખવાદ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને ગઈકાલની શપથવિધિ છે તે રદ કરવામાં આવી હતી. હવે આજે જ્યારે આ શપથવિધિ કરવામાં આવે તેમાં માનવામાં આવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 24 જેટલા જે ધારાસભ્યો છે કે જે આજે આ શપથવિધિ કરશે, શપથવિધિમાં ભાગ લેશે અને એ પોતે શપથ લેશે, ત્યારે જે સિનિયર નેતાઓને જે પડતા મૂકવાની વાત છે તે નેતાઓ કોણ રહેશે તે હવે જોવાનું રહ્યું. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, ગાંધીનગર.